વેલકમ સ્ટુડન્ટ ધોરણ સાત સામાજિક વિજ્ઞાન જેમાં રાજપૂત યુગ નવા રાજ્યો હવે આપણે એમાં ઉત્તર ભારતના રાજ્યો જોઈ લીધા આજે આપણે દક્ષિણ ભારતના રાજ્યો વિશે વાત કરીશું કે જેમાં કયા કયા રાજા નવા આવ્યા નર્મદા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણ રાજ્યો કહેવામાં આવતા હતા એટલે કે જે નર્મદા નદીના કિનારે જે રાજ્યો આવેલા છે દક્ષિણના રાજ્યો કહેવાતા આઠમી સદીમાં ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ અનેક નાના મોટા રાજ્ય વંશો સ્વતંત્ર થયા હતા જેમ ઉત્તર ભારતમાં સ્વતંત્ર થયા હતા એમ દક્ષિણ ભારતમાં પણ નાના મોટા રાજ્ય હવે સ્વતંત્ર થયા હતા તેમાંથી ચાલુક્ય રાષ્ટ્રકૃટો પલ્લવ ચોલ પાંડ્ય ચેર જેવા રાજવંશો વિશે ટૂંકમાં જાણકારી મેળવીએ જે ક્યાં હતા તો કે દક્ષિણ ભારતમાં હતા ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો અને પુલકેશી પ્રથમે ઈસવીસન પાંચસો અને ચાલીસ માં વાતાપીને રાજધાની બનાવીને શું કર્યું તો કે પોતાનું અલગ રાજ્ય સ્થાપ્યું હતું આ વંશ વર્તમાન સમયમાં વાતાપી એટલે કે વર્તમાન સમયમાં બાદામીના ચાલુક્ય વંશ તરીકે ઓળખાયો હતો આ વંશમાં કીર્તિવર્મા પુલકેશી પ્રથમ પડી ત્યા પડી ત્યારે તેમની પ્રથમ પુલકેશી બીજો જેવા મહત્વના શાસકો થઈ ગયા વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી થઈ તેના સ્થાપક વિષ્ણુવર્ધન હતો આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ શું કર્યું તો કે પોતાની રાજધાનીને વેગીમાં રાખી હોવાથી તેઓ વેગીનો ચાલુક્ય તરીકે પણ ઓળખાયા હતા હવે વાતાપી અને વેંગીની જેમ કલ્યાણીમાં પણ ચાલુક્ય વંશની એક શાખા હતી રાજ્યનાં નામ છે અને આ ચાલુક્ય કલ્યાણીના ચાલુક્ય તરીકે ઓળખાયા દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો હવે ધીમે ધીમે શું આવ્યું તો કે ઉદય થયો સત્તાનો ઉદય થયો અને આ વંશનો સૌપ્રથમ રાજા કોણ હતો તો કે ઇન્દ્ર પ્રથમને માનવામાં આવે છે ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી રાજા હતો તમને બાજુમાં જો પુલકેશી બીજાનું ચિત્ર આપેલું છે હવે આ સમયમાં યાદવ વંશના બે રાજ્યો અસ્તિત્વમાં હતા તો તો કે એક અને બીજું હોયસલ વંશનું શાસન હતું અને દેવગીરીમાં કોનું શાસન હતું તો કે જે યાદવો હોય તેનું શાસન હતું દ્વાર સમુદ્ર હોલસોની રાજધાની હતી અને દેવગીરી એટલે કે વર્તમાન દોલતાબાદજી છે તે યાદવની રાજધાની હતી દક્ષિણમાં કલ્યાણ ચાલુક્ય સામ્રાજ્યનું પતન બાદ પતન થયું એટલે કે હવે એનો અંત આવ્યો અને ત્યાં નવા રાજ્યોનો ઉદય થયો તેમાં વરંગલના કાકતી પણ હતા કૃષ્ણ અને કાવેરી નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશ ઉપર તેમનું રાજ્ય હતું વરંગલ તેમની રાજધાની હતી એટલે આવો જ એક મહત્વનો વંશ પણ કયો હતો પલ્લવ વંશ હતો આ વંશની સ્થાપના બપ્પ દેવે કરી હતી તેમની રાજધાની કઈ હતી તો કે તેમની રાજધાની કાંચીપુરમમાં હતી અને મહેન્દ્ર મહેન્દ્ર વર્મા પ્રથમ નرسی વર્મા પ્રથમ અને નરસિંહ વર્મા બીજો આ વંશના મહત્વના રાજા હતા શાસકો હતા તાંજોર રાજરાજ પ્રથમ રાજધીરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ ચોલ વંશના મહત્વના શાસકો

અયન ચેર વંશ પ્રથમ શાસક હતો અને રાજપૂત યુગની શાસન વ્યવસ્થા કેવી રીતે તે શાસન કરતા હતા તે રાજપૂત યુગમાં વિવિધ રાજા રાજ્ય વંશોનું શાસન હતું એટલે અલગ અલગ કેટલા બધા રાજા શું કરતા તો કે શાસન કરતા હતા એ સમયમાં શાસક રાજ્ય વંશોમાં પરિવર્તન આવતા પરંતુ રાજનીતિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળતો નહીં રાજા અલગ અલગ આવતા પણ જે રાજાની જે પરિસ્થિતિ હોય તેમાં કોઈ ફેરફાર જોવા મળતો નહીં તે શાસન તો એવી જ રીતે કરતા રાજપૂત યુગમાં રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત શું થતું વંશ પરંપરાગત હતું કે જે રાજા હોય એ મૃત્યુ પામે એટલે એનો પુત્ર હોય તે રાજા બનતો રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજધિકારી અને તેવું ન હતું રાજ્ય અધિકારી બને તેવું ન હતું રાજા પોતાના પુત્રોમાંથી માંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને ને યુવરાજ બનાવતા હતા હવે રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું અને રાજાનો જ્યેષ્ઠ પુત્ર હોય તે જ રાજા બને એવું નહોતું તેના ઉત્તરાધિક કારી તરીકે કોઈ એક પુત્રને તે શું કરતા તો કે યુવરાજ એટલે કે રાજા બનાવતા આ યુવરાજ પાછળથી રાજા બનતો અને લોકો અથવા રાજદરબારીઓ ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને શું કરે તો કે એ રાજાઓની પસંદગી કરી પસંદગી કરીને અથવા તો પસંદગી કરી રાજાઓની પસંદગી કરી હોવાના ઉદાહરણ છે જેમ કે કાશ્મીરના હતી અને આ સમયે જેમાંથી અમાત્યનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું અને સચિવોનું કાર્ય શું હતું તો કે લડાઈ તથા સુલેહ એટલે કે સમાધાન કરવાનું હતું દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો હતો અને આ સમયે શાસનના અમલદારોએ મહાપ્રતિહાર અને દંડ નાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા એટલે અલગ અલગ પ્રકારના હોદ્દાઓ નગરની સભાઓ વડો નગરપતિ કહેવાતો હવે રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું મહત્વ વિશેષ હતું અને આ સંસ્થાઓનો એવો વિકાસ થયો કે મુઘલ કાળમાં પણ ગ્રામ પંચાયતનું મહત્વ હતું ઉત્તરની જેમ દક્ષિણ ભારત પણ ગ્રામ પંચાયત ને આધીન હતું અને તેનો વડો મુખી કે સરપંચ ગણાતો હતો એનો જે વડો હોય એ મુખ્ય સરપંચ કેટલીક બાબતોમાં સભા ન્યાય આપતી પરંતુ રાજ્ય શાસનમાં ન્યાયતંત્રને સર્વોચ્ચ વડો તો કોણ હોય તો કે રાજા જ હોય હવે એ વેપાર વાણિજ્ય કેવી રીતે કરતા તો કે રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ જ શું કરતા તો કે એક અલગ વિભાગ હતો અને આ વિભાગ વિદેશ ખાતાના જે વેપાર હોય તેના ઉપરની જકાત વસૂલ કરવાની વસ્તુઓનું મૂલ્ય કરવાની એટલે એની કિંમત નક્કી કરવાની મૂલ્ય ઠરાવવાની એટલે એની કિંમત નક્કી કરવાની અને રાજ્યમાં ઉપયોગી થતી હતી વસ્તુઓ મંગાવવાની વગેરે વ્યવસ્થા કરતો જે વેપાર વાણિજ્ય હોય તે તેને એક વ્યક્તિ તરીકે નિમવામાં આવતો હતો વસ્તુઓ મંગાની વગેરે વ્યવસ્થા કરતો મુખ્ય કર જમીન ઉપજનો છઠ્ઠો ભાગ હતો રાજપૂત યુગમાં જમીન પરનો એટલે કે જી એની જમીન હોય એમાંથી જી એનો ઉપજ થઈ હોય એમાંથી છઠ્ઠો ભાગ શું કરી દેવાનો હતો કે કર ઉઘરાવાનો હતો મુખ્ય ભાગ નામે ઓળખાતો કર ભાગ છઠ્ઠો ભાગ નામે ઓળખાતો હતો આજે પણ જમીન ઉપર કર લેવાય છે બંદરો અને બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો આ સમયે દરિયાના વેપાર માટે ગુજરાતના સ્તંભ તીર્થ એટલે કે જકા ખંભાત અને ભૃગુ ભરૂચ બંદરો જાણીતા હતા હવે ભારત પર વિદેશી આક્રમણ આઠમી થી બારમી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા હતા અને આઠમી સુધીમાં તો

ના સ્થાપી શક્યા અને એ પછી ગઝનીના સુલતાન મોહમ્મદ ગઝનીએ ઈસવીસન એક હજારથી ઈસવીસન એક હજાર છવ્વીસના સમયગાળામાં ભારતની અઢળક ધન સંપત્તિ જોઈને કેટલીક ચડાઈઓ કરી એટલે કે છવ્વીસ વર્ષ સુધી કેટલી ચડાઈઓ કરી અને મોહમ્મદ ગઝની ચડાઈનું મુખ્ય કારણ ભારતની અઢળક સંપત્તિ હતી તે એક ચડાઈ પછી બીજી ચડાઈ કરતો અને દરેક વખતે વધુ તાકતવર થઈને ભારત ઉપર ચડી આવતો આ સમયે ભારતના શાસકો એક જઈ એક થઈને શક્તિશાળી ભારતના શાસકો એક થઈ અને શક્તિશાળી સેનાના સેના ના બનાવી શક્યા પરિણામે ઈસવીસન એક હજાર પચીસ માં તેણે સોમનાથ પર ચડાઈ કરીને અઢળક સંપત્તિ લૂંટી લીધી મોહમ્મદ ગઝનીની ચડાઈ બાદ આશરે દોઢસો વર્ષ બાદ શું થયું તો કે પુનઃ ભારત ઉપર તે દિશામાંથી આક્રમણ થયું અને અગાઉના આક્રમણોની વાત ભારતીય શાસકો ભૂલી ગયા મોહમ્મદ ગઝનીના અવસાન બાદ હવે જો એની ચડાઈ બાદ આ આશરે દોઢસો વર્ષ પછી પાછું ભારત ઉપર તે જ દિશામાંથી આક્રમણ થયું અને અગાઉના આક્રમણોની વાત ભારત શાસકો શું થઈ ગયા હતા તો કે ભૂલી ગયા હતા અને મોહમ્મદ ગઝનીના અવસાન બાદ સત્તા માટે ગઝનીના લડાઈઓ ચાલુ જ હતી પણ આ સમયે સત્તા સ્થિર થઈ ન હતી ત્યારે આપણા શાસકો આ લાભ લઈ શક્યા નહીં પરિણામે ત્યારે આપણી સત્તા કોઈ સ્થિર નતી એટલે જ્યારે એનું અવસાન થયું તેની નબળાઈ લાભ આપણે લઈ શક્યા નહીં અને પરિણામે બારમી સદીના અંતમાં સિહાબુદ્દીન ઘોરી આક્રમણ કર્યું અને શરૂઆતમાં તેણે કેટલીક હાર સહન કરવી પડી છેવટે તરાઈના મેદાનમાં તેણે બીજી ચડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી દિલ્હીમાં સત્તા આપી હતી હવે આ પાઠ આપણે અહીંયા પૂરો થાય છે અને તેનું સ્વાધ્યાયનું પુનરાવર્તન તમારે ઘરે કરવાનું છે